करिए तो मोरबी में झूलता पुल की दुर्घटना ने लई हाईकोर्ट में सुओ मोटो अरजी दाखिल करवामां आवी। वडोदराना एडवोकेट भौमिक शाह द्वारा कोर्ट में अरजी करवामां आवी, तेमज आ घटना साथे संडोवायेला लोको सामे कड़क कार्यवाही थाय तेवी मांग करी। खास करी नगरपालिकाना चीफ ऑफिसर अने प्रमुख तेमज कॉन्ट्राक्टर सामे सखत कार्यवाहीनी मांग करी। મોરબીના ઝૂલતા પુલ હોનારતની ઘટનામાં અનેક લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને બચાવવા માટે મોરબી બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ જવાન 10-15 મિનિટમાં પહોંચીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા। પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ હૃદયને હચમચાવી દે તેવા દ્રશ્યો જોઈ પોતાના જીવની પરવા કર્યા વિના ખાકીદારીને સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું અને ગોજારી ઘટનાના સાચા હીરો તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે। રવિવારની સાંજે મોરબીની અંદર જે ગોઝારી ઘટના ઘટી હતી તેની અંદર અનેક લોકો છે તે ફસાયા હતા, જેમને બચાવવાની કામગીરી છે તે મોરબીના જે જાબાજ પોલીસ જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી હતી। જે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે કે જે પોલીસ જવાનો હતા તેમને જીવના જોખમે જે લોકો હતા તે લોકોને બચાવવાની કામગીરી છે તે હાથ ધરી હતી। પોતે ફરજ પર હતા અને ફરજ પરથી તેમને જાણ થતાં તેઓ સીધા જ જે નદી છે તે નદીના પટાંગણની અંદર પહોંચ્યા અને તેઓ સીધા જ જે લોકો ફસાણા હતા તેમને બચાવવાની કામગીરી છે તે હાથ ધરીતી। આપણી સાથે એ જવાનો જે છે તે આપણી સાથે અત્યારે જોવા મળી રહ્યા છે। સૌ પ્રથમ હું તમને એ અધિકારીનો પરિચય તે કરાવીશ, આપનું નામ અને આપ કયા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવો છો? મારું નામ પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2-2.5 વર્ષથી ફરજ બજાવું છું। મોરબીની અંદર જે રવિવારે ઘટના ઘટી છે, આપે અનેક લોકોના જીવ છે તે બચાવ્યા હતા, કઈ રીતે આપને ખબર પડી હતી અને શું આખું બનાવ છે તે કઈ આપે જોયો હતો, શું હતું હકીકત? સૌથી પહેલાં તો મોરબી પુલ ઉનાળતમાં જે લોકો મૃત્યુ પામેલ છે તે દિવંગત આત્માઓને ભગવાન શાંતિ આપે। અમને જે માહિતી મળીના અમે લગભગ 10 જ મિનિટમાં બનાવ વળે સ્થળે પહોંચી ગયા હતા, એટલે બનાવ બન્યાના બાદ 10-15 મિનિટની અંદર અમે અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટર પીએ દેખાવડિયા સાહેબ ના અમારી ટીમ સાથે અમે ત્યાં પહોંચ્યા અને પહોંચીએ એટલે અમારી પાસે ત્યારે કોઈ રસી કે સીડી કે એવી ટ્યુબ ટાયર કે બચાવ માટેના કોઈ સાધન સામગ્રી અમારી પાસે ત્યારે ઉપલબ્ધ નહોતી, એટલે અમે જે કરુણ દ્રશ્યો જોયા એ કરુણ દ્રશ્યો જોઈને કોઈ પણ માણસની આંખમાં આંસુ આવી જાય એવા કરુણ દ્રશ્યો હતા। એ જોઈને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર હું અને મારી પૂરી ટીમ કે અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ સીધો મચ્છુ નદીની અંદર છલાંગ લગાવીને બચાવવા માટે અંદર પડ્યો હતો। એની અંદર રવિવારની જે ગોઝારી ઘટના માનવામાં આવે છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકોનો રેસ્ક્યુ આપના દ્વારા કરવામાં આવ્યું છે, કયા પ્રકારના દ્રશ્યો હતા? પહેલાં તો જીવ ગુમાવનાર બધા વ્યક્તિઓને ભગવાન શાંતિ આપે। અમારે ઝેર બનાવ બહેનો બનાવ બન્યાના 10-15 મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા, અમે તથા અમારો બી ડિવિઝન ટોટલ સ્ટાફ। બનાવ જગ્યા હતી જે સ્વામિનારાયણના મંદિર પાસે હતી, જ્યાં આગળનો ભાગ પુલનો વળી ગયેલો હતો, જે દિવાલથી લઈ 100 ફૂટ દૂર હતો। તે સમયે કોઈ રસ્સા કે એવું કંઈ એટલું બધું હતું નહીં, પછી પોલીસ સ્ટાફ તાત્કાલિક રસી દોર્યું, એના વડે નીચે ઉતર્યા અને દિવાલથી લઈ પુલ લગી ગયા અને પુલ ઉપર જેટલા લટકતા હતા એ બધાને રસી વડે આ બાજુ લાવ્યા અને જે પુલની જાળી તૂટી ગયેલી હતી એના થકી ઉપર ચડાયા, એટલે જેટલા જીવિત હતા તેને બચાવવામાં કામગીરીમાં મદદ કરી હતી। મોરબીની અંદર રવિવારે સાંજે જે ગોઝારી ઘટના ઘટી હતી તેની અંદર અનેક લોકો છે તે ફસાયા હતા, તેમને મોરબી જે પોલીસ જવાન છે તેમના દ્વારા રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। એ પોલીસ જે જવાનો છે તેમને જીએસટીવી પણ સલામ છે તે સલામ કરી રહી છે, કારણ કે જે રીતે આ જે ગોઝારી ઘટના ઘટી હતી અને તેની અંદર જે લોકો ફસાયા હતા તેમના જીવના જોખમે તેઓ તાત્કાલિક તમામ વ્યવસ્થાઓ કરી અને એ લોકોની જિંદગી છે તે બચાવવામાં સતત ખડે પગે છે તે રહ્યા હતા। રવિ સાણંદિયા, જીએસટીવી, મોરબી।